આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 3 ગોપાલનો પ્રવાસ આગળ જોઈશું બરાબર તો આપણે શોધો એમાં તમને મેં કીધું તો કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા હશો અને કેટલા બાળકો ગયા હતા અને તમને શાળાનો પ્રવાસ જવા વિશે ફી ભરાવતા હોય એ ફીનો તમે જે તે સંખ્યા પ્રવાસે ગયા હોય એ સંખ્યા સાથે ગુણાકાર કરી દીધી તમને દાખલો ભરવાનો મેં કીધો હતો તો દરેકે દાખલો કર્યો છે અને આવા બે ત્રણ દાખલા આપણે લખ્યા છે બરાબર હવે આપણે મહાવરો જોઈએ તો મહાવરોમાં લખ્યું છે કે આ ચાર ખૂબ જૂના મુખા ચિત્રો છે તો સૌથી જૂના પણ નિશાની કરો તમને પાઠ્યપુસ્તક તમારી પાસે રાખું 34 નંબરનું પેજ તો આ ચાર ખૂબ જૂના મુખા ચિત્રો છે મહાવરો કરીને તમારી નોટબુકમાં લખવાનું છે નંબર એક આ ચાર ખૂબ જૂના મુખા ચિત્રો છે સૌથી જૂના પણ નિશાની કરો જૂના પર નિશાની કરો તો આપણે અહીંયા ચાર ઓપ્શન આપેલા ને કે 4200 વર્ષ જૂના પછી બ 1000 વર્ષ જૂના તો 8500 વર્ષ જૂના અને ડ 1300 વર્ષ જૂના તો આપણે 8500 વર્ષ જૂના જવાબમાં શું લખીશું 8500 વર્ષ જૂના તમારે પાઠ્યપુસ્તકમાં આના પર ટીક કરવાનું અને પછી આ રીતે નોટબુકમાં લખી લેવાનું છે બરાબર નોટબુકમાં રીતે લખવાનો જવાબ ડાયરેક્ટ લખવાનો પણ પાઠ્યપુસ્તકમાં જે ચાર ઓપ્શન આપેલા એમાં ક ઉપર તમારે ટીક કરવાનું હવે બે નંબર એક બસમાં 48 બાળકો સમાય છે તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો સમાય શકે તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો સમાય શકે તો તમે 48 ને 3 વડે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે પણ આપણે આપ્યું કે 100 ઓપ્શન 3 આપ્યા છે પહેલા ઓપ્શનમાં 100 બીજો નંબરમાં 200 અને ત્રીજા નંબરના ઓપ્શનમાં 150 તો તમે 48 ને 3 વડે ગુણાકાર કરો તો આપણે અહીંયા જોઈશું કે 48 ગુણ્યા 3 તો 8 તરી 24 નો ચોગડો વધી 2 અને 3 ચોક 12 ને 14 તો અહીંયા નથી 100 નથી 200 કે નથી 150 પણ 150 ની આસપાસ કહેવાય બરાબર એટલે આપણો અહીંયા જવાબ કયો આવશે 150 તો તમે એક પાઠ્યપુસ્તકમાં જ્યારે ટીક કરો એટલે 150 ઉપર તમારે ટીક કરવાનું અને તમારી નોટબુકમાં જવાબ 150 લખવાનું હવે આપણે આગળ જોઈશું કે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે નીચેમાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે હવે તમે અ નંબરના ઓપ્શનમાં આપ્યું છે 152 અને 241 તો તમે અહીંયા સરવાળો કરીશ અને જોશો જોવાનું કે 500 થી વધારે થાય છે નંબર 2 બ 321 અને 192 તો આપણે એનો સરવાળો કરીશું 321 વત્તા 192 તો 2 ને 1 3 9 ને 2 11 નો એકડો વધી 1 3 ને 4 ને 5
તો અહીંયા ક નંબરના ઓપ્શનમાં 500 થી વધારે જવાબ આવે છે કારણ કે ક નંબરમાં તો 900 અને 299 છે તો તે જવાબ આપણને વધુ મળે નહીં અને ડ નંબરમાં 401 અને 91 એટલે 401 અને 91 એટલે કેટલા થાય 492 એટલે આપણને જવાબનો તમારા પાઠ્યપુસ્તકમાં તમે બહુ પર ટિક કરજો અને આપણે જવાબ અહીંયા લખીશું કે 321 અને 192 321 અને 192 હવે આગળ આપણે જોઈએ નંબર 4 કેટલા વાગે શું કર્યું જોડકા જોડો એવો પ્રશ્ન તમને આપ્યો છે બરાબર તો આપણે તમારે નોટબુકમાં પણ લખવાનું અને પાઠ્યપુસ્તકમાં જોડકા જોડવાના અને નોટબુકમાં લખવાના તો આપણે આ તમે લખી દીધું છે હવે હું ઉપર લખીશ બરાબર તો નંબર 4 કેટલા વાગે શું કર્યું જોડકા જોડો શું કર્યું જોડકા જોડો તો અહીંયા તમને નર્મદાનો પુલ પસાર કર્યો ભીમબેટકાના ચિત્રો જોયા પેટ્રોલ પંપ પર નૌકા વિહાર ભોજન લીધું હોશંગાબાદ પરત ફર્યા સાગરની બાજુએ તમને સમય આપ્યો છે કે 3 બપોરે એટલે કે પીએમ 12 વાગ્યા પછી આપણે પીએમ આવી અને સવારે પીએમ રાત્રે 6 વાગે 9:10 સવારે અને બપોરે 12:30 સવારે 11:30 અને 9:30 સવારે તો અહીંયા આપણે અ અને એના જવાબ સામે લખીશું તો નંબર 1 નર્મદાનો પુલ પસાર કર્યો નર્મદાનો પુલ પસાર કર્યો તો આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશું તમારા પાઠ્યપુસ્તકમાં તમારે જોડ બનાવવાની છે તો એમાં તમને જોડ બનાવેલી જ આપી છે લીલા રંગથી 9:10 સવારે બરાબર 0:10 સવારે બરાબર અને એમ લખીને તમને આપી છે નંબર 2 ભીમબેટકાના ચિત્રો જોયા ભીમબેટકાના ચિત્રો જોયા તો એમાં તમારે 3 વાગે બપોરે જોયા 6 વાગે જોયા રાત્રે 9:10 સવારે 9:10 વાગે કે 12:30 બપોરે તો એ તમારે જોવાનું છે પ્રવાસી ગયા એટલે એમને ભીમબેટકાના ચિત્રો 11 વાગે પહોંચ્યા અને એમને ભીમબેટકાના ચિત્રો ક્યારે જોયા હતા કે 11:30 કલાકે સવારે કેટલા વાગે 11:30 સવારે હવે આપણે નંબર 3 જોઈશું કે 3 નંબરમાં પેટ્રોલ પંપ ઉપર તો પેટ્રોલ પંપ ઉપર ક્યારે પહોંચ્યા હતા લોકો તો સવારે 9:30 વાગે હવે આગળ નૌકા વિહાર નૌકા વિહાર તો નૌકા વિહારનો સમય ક્યારે હતો બપોરે 3 વાગે
હવે ભોજન લીધું તો ક્યારે ભોજન લીધું તેમણે તો બપોરે 12 વાગે હવે આગળ હોશંગાબાદ પરત ફર્યા તો 6 વાગે રાત્રે ક્યારે હોશંગાબાદ પરત ફર્યા હતા 6 વાગે તો દરેક જણા પુસ્તક તમારી મળવા લખવાનું છે પાઠ્યપુસ્તક માં આપેલું છે ને એના આધારે તમારે નોટબુક ની અંદર આ પુસ્તક ઉતારવાનું અને પછી એના સામે જવાબ લખવાનો છે તો હવે પાઠ્યપુસ્તકમાં તમે આખું પેજ 34 નંબરનું પેજ ઉપરથી આપણે આખો જે પ્રકરણ 3 હતું એ પૂરું થઈ ગયું હવે એના આધારે આપણે થોડું વધારે લખીશું એટલે કે બીજા દાખલા આપણે લખીશું તમારી નોટબુકમાં અહીંયા શીખવું કે તમે તમારી નોટબુકમાં દરેક જણ લખતા રહેશો તો હવે આપણે આગળ જોઈશું કે 3-9 જે દાખલા નોટમાં લખેલા હતા એમાં તમારે લખવાનું છે 3-9-6 અને 4 ચારે અંકોનો ઉપયોગ કરી બનતી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી નાની સંખ્યા તો તમને 3 આપ્યા અહીંયા 3-9-6 અને 4 આ 4 અંકોનો ઉપયોગ કરવાનો અને 4 અંકોનો ઉપયોગ કરીને બનતી નાનામાં નાની સંખ્યા બનાવવાની છે બરાબર માત્ર 4 અંકોનો જ ઉપયોગ કરવાનો છે 3-9-6 અને 4 તો આ 4 અંકોમાં સૌથી નાનો અંક હોય એ આપણે પહેલા લઈશું તો અહીંયા સૌથી નાનો અંક કયો છે જવાબ કરીને લખવાનું કે 3 સૌથી નાના એના પછી આવશે 4 પછી આપણે અંકોના મૂકીશું નહીં પણ સંખ્યા બનાવવાની છે એટલે સંખ્યા બનાવી એટલે આપણે સાથે જ લખવાનું બધી સંખ્યા બાજુ બાજુમાં લખવાની વચ્ચે અલ્પવિરામ આવે નહીં તો 3-4-6-9 તો કઈ સંખ્યા બની 3469 તો 3469 એ સંખ્યા બની હવે આપણે બીજો દાખલો લખીશું કે નીચેનામાંથી કયો સરવાળો 534 થાય છે નંબર 2 કે નીચેનામાંથી કયો સરવાળો 534 થાય છે હવે અહીંયા 4 ઓપ્શન તમને આપેલા છે અને તમારે જાતે શોધવાનું છે કે કયો સરવાળો 534 થાય છે તો અ 500 + 534 બ 400
बत्ता सो बत्ता चौतीस तो त्रसो बत्ता बसो बत्ता तीस त्रसो बत्ता बसो बत्ता तीस अनेडो चारसो बत्ता सो बत्ता तीस चारसो बत्ता सो बत्ता तीस सो आ बधामां कयो सरवाळो 534 थाय तमारे शोधवानो छे तो अहीं आपणे ध्यान રાખવાનું કે અહીંયા સોના સ્થાનમાં 5 અહીંયા 3 અહીંયા 3 છે અહીંયા 2 તો એ પાછળ બેંકની સંખ્યામાં 20 છે બરાબર તો બધી સંખ્યા જોઈ લેવાની અને પછી સરવાળો કરવાનો તો આપણે અહીંયા 400 વત્તા 100 વત્તા 34 તો અહીંયા 4 4 અહીંયા 3 અહીંયા 5 તો 400 વત્તા 100 વત્તા 34 તો 2 કયો ઓપ્શન આવશે 2 તો એનો સરવાળો કેટલો થાય છે 534 અને આવી રીતે તમે બીજી સંખ્યા લઈને પણ આગળ તમે બીજા આવી રીતે દાખલા બનાવી શકો હવે આગળ લખીશું एक स्कूल वैन नंबर आर ओके एक जो एक स्कूल वैन तेर बालकों ने ले जा सके सके तो 169 બાળકોને 169 બાળકોને લઈ જવા કેટલી સ્કૂલવાનની જરૂર પડે હવે અહીંયા કીધું કે એક સ્કૂલમાં છે એ 13 બાળકોને લઈ જાય છે તો આપણે 169 બાળકોને લઈ જવા કેટલી સ્કૂલવાની જરૂર પડે હવે આપણે સ્કૂલવાની સંખ્યા શોધવાની છે તો અહીંયા આપણે શું આવશે ભાગાકાર રીત આવશે કઈ રીત આવશે ભાગાકાર તો લખીશું આપણે કે 169 બાળકોને એક સ્કૂલવાસમાં તેર બાળકો જાય છે તો 169 બાળકોને લઈ જવા કેટલી સ્કૂલમાં જોઈએ તે શોધવા ભાગાકાર કરવો પડે હવે અહીંયા જુઓ કે એક સ્કૂલમાં 13 બાળકો જાય હવે 169 બાળકોને લઈ જવા માટે કેટલે સ્કૂલમાં જોઈએ છે એ શોધવા આપણે શું કરવું પડે ભાગાકાર શું કરવું પડે ભાગાકાર અને 169 ને 13 વડે ભાગવા પડે બરાબર અહીંયા 169 ને 13 વડે ભાગવા પડે તો 169 ભાગ્યા 13 હવે આપણે અહીંયા એકમ દશકને 100 નો જોઈશું અહીંયા કે જોઈશું બરાબર તો અહીંયા બે અંક જોઈશું તો 100 આપેલા છે તો 13 એકા 13 બરાબર 13 એકા 13 6 માંથી 3 જાય તો 3 1 માં
एक है जो सुनने है ऊपर टिकता रहे हैं नौ अबे तेरो बड़ी आपने बोली सुन तो तेरे का तेर तेर दो छब्बीस अने तेर तारी ओकन चालीस तेर चौ बावन आगर बदी जैसे ने भागाकार करना वाले तुमने घड़िया आवर्ता होगा जो ये तो भैया तेर तारी ओकन चालीस तो यहाँ कितनी स्कूल वाला से तेर स्कूल वाला जो ये तो जवाब ये तेर स्कूल वाला जो ये तो तरीके में क्या लगो जो ये क्या एक स्कूल वालों के बारे को जाया ना ने बधाई बारे को ने ले जवाब के लिए स्कूल वाल जो ये ते सुधार ने भागा का करवो पड़े तो 169 बारे को ने ले जवाब आटे के लिए स्कूल वाल जो ये ते सुधार आपने सु करे यहाँ भागा का और ने यहाँ के लिए स्कूल वाल की जरूर पड़ी तेर नेहा एक ड्रेस रुपया 2050 तथा एक एक ट्रैक में रुपया 750 मां होने 750 मां खरीदी तेरी पासे रुपया 3000 था तेरी पासे रुपया 3000 था दुकानदार ने रकम चुकाया बाद रकम चुकाया बाद तेरी पासे कितना रुपया बाकी रहे से तेरी पासे कितना रुपया बाकी रहे से तो अबे जो आज को ये पहले ने ड्रेस खरीदियो और ने ट्रैक पैंट खरीदियो तो बने ने खरीदी करी और ने पासे 3000 रुपया था कितना आता 3000 रुपया तो आपने पहला जब खरीदी करी के बने नुस्तु करी सु सर्वारो अने ये पासे जे पैसा आता ये मती तू करवानु पाँच बाकी तो आपने आवाज सर्वारो करी के 2050 रुपया मा प्रेस खरीदे बता रुपया 750 मा पेन पेन खरीदे बराबर पेन खरीदी तो आ बने नु सरवारो करीशु आपणे अहींया तो शून्य अहींया ऊपर पण शून्य ने नीचे पण शून्य तो शून्य अहींया 5 ने 5 तो 5 ने 5 10 10 ने 0 વધી આવી 1 7 ને 1 8 અને અહીંયા 2 ને 0 તો 2 તો 2800 રૂપિયાની કુલ ખરીદી કરી કેટલા રૂપિયાની 2800 રૂપિયાની કુલ ખરીદી કરી હવે એની પાસે કેટલા રૂપિયા હતા 3000 તો હવે બાદબાકી કરીશું કે એની પાસે કેટલા રૂપિયા બાકી રહે તે જોવા માટે આપણે શું કરવું પડશે અહીંયા બાદબાકી એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તે જોવા આપણે બાદબાકી કરવી પડે તો રૂપિયા 3000 હતા અને ઓછા 2000 રૂપિયા ની ખરીદી કરી તો અહીંયા શૂન્ય માંથી શૂન્ય રહે તો શૂન્ય અહીંયા પણ શૂન્ય હવે આ શૂન્ય માંથી આ જાય નહીં એટલે આપણે શું કરીશું અહીંયા 10 લઈશું એટલે
એટલે આગળ આવશે 3 ની જોડે તો 2 મૂકીશું ને અહીંયા 10 10 માંથી આ જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0 તો 200 રૂપિયા બાકી રહેશે તો આપણે જવાબમાં લખીશું કે 200 રૂપિયા બાકી રહે बराबर कितना रुपया बाकी रहे 200 तो निहाये 21 रुपया 2050 में तथा 110 रुपया 750 में खरीदियो तो તેની પાસે કેટલા રૂપિયા હતા 3000 અને હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહે તે આપણે શોધવાનું હતું તો આપણે સરવાળો કરે પહેલા જે ખરીદી કરી એનો અને પછી જે એને ખરીદી કરી એનો જે એની પાસે કિંમત હતી એમાંથી શું કર્યું બાદબાકી તો આપણને જવાબ મળ્યો કે 200 રૂપિયા बाकी बोले बराबर तो आज आपला मत एक ने ख्याल આવી ગયો હશે તો હવે આપણે આગળના જે દાખલા આના પછી આગળના તાસમાં આપણે જોઈશું